હેલો ફ્રેન્ડ્સ જો અકુલ સાવલિયા અને મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ધોરણ દસની અંદર ગુજરાતી વિષયમાં જે જોડકા પૂછવામાં આવે છે બોર્ડની પરીક્ષામાં એની શોર્ટકટ ટ્રીક વિશે તો આપ મારા આ વિડીયોને અંત સુધી જોતા રહો જેથી કરી અને આ શોર્ટકટ ટ્રીક દ્વારા તમે છે એ વધુને વધુ માર્ક છે એ મેળવી શકો ધોરણ દસ બોર્ડના પ્રશ્નપત્રની અંદર આઠ માર્કના જોડકા પૂછવામાં આવે છે અને આ જોડકા મોટા ભાગે પાઠ અને કાવ્ય તેમજ એમના કવિ અને લેખકને લખતા હોય છે જેને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થી મિત્રોને કોઈ તકલીફ ન પડે અને આઠમાંથી આઠ માર્ક મેળવી શકે તો એ મુજબ છે મેં અહીં શોર્ટકટ ટ્રીક તૈયાર કરી છે તો આપ મારા વિડીયોને અંત સુધી જોતા રહો જેથી કરી અને આપને પણ આઠમાંથી આઠ માર્ક છે એ પ્રાપ્ત થાય પહેલી શોર્ટકટ ટ્રીક છે મિત્રો નરસિંહ મહેતાએ વૈષ્ણવજન માટે પદ ગાયું તો એની અંદર કાવ્ય છે વૈષ્ણવજન એમના કવિ છે નરસિંહ મહેતા અને વૈષ્ણવજન કાવ્યનો સાહિત્ય પ્રકાર છે પદ તો આ ત્રણેયને તમે સરળતાથી છે એક વાક્યમાં યાદ રાખી શકો જેમ કે મેં અહીં લખેલું છે કે નરસિંહ મહેતાએ વૈષ્ણવજન માટે પદ ગાયું કે જેથી કરી અને તમે છે એ સરળતાથી ત્રણેય બાબતને યાદ રાખી શકો બીજી શોર્ટકટ ટ્રીક છે મિત્રો વર્ષા જા નવ વાગ્યે ઘોડો જોવા ગયા તો પાઠ છે અહીં રેસનો ઘોડો જેમના લેખક છે વર્ષા જા અને રેસનો ઘોડો પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા તો આ ત્રણેયને તમે સરળતાથી છે એ વર્ષા જા નવ વાગ્યે ઘોડો જોવા ગયા એના દ્વારા સરળતાથી યાદ રાખી શકો છો નવ વાગ્યે નવનો મતલબ થાય છે અહીં નવલિકા ઘોડાનો મતલબ થાય છે કે રેસનો ઘોડો અને વર્ષા અડાલજાએ ઓલરેડી એમના લેખક છે એના પછી મિત્રો ત્રીજી શોર્ટકટ ટ્રીક છે ગંગા સતીએ સાધુઓ માટે ભજન ગાયું તો અહીં કાવ્ય છે સિલવંત સાધુને કવિ છે એના ગંગા સતી અને સિલવંત સાધુનો સાહિત્ય પ્રકાર છે ભજન તો આ બાબતને તમે ગંગા સતીએ સાધુઓ માટે ભજન ગાયું એના દ્વારા સરળતાથી યાદ રાખી શકો છો જેમાં ભજન છે એનો સાહિત્ય પ્રકાર છે અને સાધુઓ એટલે કે કાવ્યનું નામ છે સિલવંત સાધુને અને ગંગા સતી છે એમના કવિ છે ચોથી શોર્ટકટ રીક છે મિત્રો રઘુવીર ચૌધરી કાકીને ભૂલી ગયા તો અહીં રઘુવીર ચૌધરી છે એ ભૂલી ગયા પછી પાઠના લેખક છે એટલે તમે ભૂલી ગયાનો મતલબ થાય છે કે પાઠનું નામ છે ભૂલી ગયા પછી એમના લેખક છે રઘુવીર ચૌધરી અને એમનો સાહિત્ય પ્રકાર છે એકાંકી તો કાકી દ્વારા છે તમે એકાંકીને યાદ રાખી શકો છો પાંચમી શોર્ટકટ ટ્રીક છે મિત્રો અશોક ભેદીલે દીકરી માટે ગઝલ લખી તો કાવ્યનું નામ છે દીકરી એમના કવિ છે અશોક ચાવડા અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ તેમજ અશોક ચાવડા એમનું ઉપનામ છે ભેદીલ તો આ દરેક વસ્તુને તમે સરળતાથી અશોક બેદીલે દીકરી માટે ગઝલ લખી એ દ્વારા યાદ રાખી શકો છો છઠ્ઠી શોર્ટકટ રીક છે મિત્રો ગુણવંત શાહનો નિબંધ વાયરલ થઈ ગયો તો પાઠનું નામ છે વાયરલ ઇન્ફેક્શન એમના લેખક છે ગુણવંત શાહ અને સાહિત્ય પ્રકાર છે નિબંધ તો તમારે એવું માનવાનું કે ગુણવંત શાહે એવો નિબંધ લખ્યો કે જે છે એ ખૂબ વાયરલ થઈ ગયો સાતમી શોટકટ ટ્રીક છે મિત્રો વિનોદ જોશીએ હું એવો ગુજરાતી ગીત ગાયું તો અહીં કાવ્યનું નામ છે હું એવું ગુજરાતી એમના કવિ છે વિનોદ જોશી અને હું એવો ગુજરાતી કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત તો તમારે એવું માનવાનું કે ભાઈ વિનોદ જોશીએ છે હું એવું ગુજરાતી ગીત છે ગાયું છે આઠમી શોર્ટકટ રીક છે મિત્રો રતિલાલ બોરીસાગરે હસ્તા નિબંધને છત્રી મારી પાઠનું નામ છે અહીં છત્રી એમના લેખક છે રતિલાલ બોરીસાગર તેમજ છત્રી પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ તો અહીં છત્રી એ પાઠનું નામ છે અને હસતા નિબંધ મતલબ કે હાસ્ય નિબંધ છે એટલા માટે નવમી શોટકટરીક છે મિત્રો હરિન્દ્ર દવેએ ઉર્મી ગીત ગાઈને માધવને માર્યું અહીં કાવ્યનું નામ છે માધવને દીઠો છે ક્યાંય એમના કવિ છે હરીન્દ્ર દવે અને સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત તો હરીન્દ્ર દવે શું કરે છે કે ઉર્મી ગીત ગાય છે અને પછી માધવ એવું કંઈક કામ કરે છે કે એટલા માટે માધવને મારે છે તો આના દ્વારા છે તમે આ સરળતાથી યાદ રાખી શકો છો દસમી શોર્ટકટ ટ્રીક છે મિત્રો મહેન્દ્રસિંહ પરમાર નિબંધ લખતા લખતા ડાંગના વનોમાં ખોવાઈ ગયા અહીં પાઠનું નામ છે ડાંગવનો અને એમના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર અને સાહિત્ય પ્રકાર છે નિબંધ તો તમારે એવું માનવાનું કે મહેન્દ્રસિંહ પરમાર છે એ એવો તે નિબંધ લખતા હતા કે જેના કારણે છે ડાંગના વનોમાં ખોવાઈ ગયા તો મિત્રો અહીં મેં એકથી દસ પાર્ટ સુધીની શોર્ટકટ ટ્રીક મૂકી છે અને આગળના વિડીયોની અંદર અગિયારથી ચોવીસ પાર્ટની હું શોર્ટકટ ટ્રીક મૂકવાનો છું જો તમે મારી ચેનલ પર નવા હોવ અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો તેમજ અન્ય વિદ્યાર્થીઓને શેર કરો કે જેથી કરી અને દરેક વિદ્યાર્થીઓને આ માહિતી છે એ મળી રહે થેન્ક યુ